હેલો એવરીવન, મારું નામ મયંક વાળા છે. હું શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં 6th સેમમાં અભ્યાસ કરું છું. તો અમારો જે પ્રોજેક્ટ છે તેનું નામ છે ઓપ્ટિમલ સોલાર એનર્જીનું એસ્ટિમેશન યુઝિંગ વેરિયસ કમ્પેરિઝન યુઝિંગ વેરિયસ સોફ્ટવેર ટૂલ્સ. કે જે અમે અમારો જે પ્રોજેક્ટ છે તે પીવીસી સોફ્ટવેરની અંદર અમે કરવાના છીએ. તેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર એ જાણીશું કે જે લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ છે તેની મદદથી આપણે DMS એટલે કે ડિગ્રી મિનિટ સેકન્ડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ, અને બીજું આપણે એ પણ જોઈશું કે ડિગ્રી મિનિટ સેકન્ડની મદદથી આપણે લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. તો આપણે એનું કેલ્ક્યુલેશન જોઈશું અને એ પણ જોઈશું કે જે આપણો સોફ્ટવેર છે તે આપણને જે ડિગ્રી મિનિટ અને સેકન્ડ છે તે સોફ્ટવેર જે આપણને DMS ની વેલ્યુ તથા લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ ની વેલ્યુ આપે છે તે સાચી છે કે ખોટી છે તે આપણે બુકની અંદર કેલ્ક્યુલેટ કરીને જોઈશું. તો અહીં અમે અમારી કોલેજના લોકેશન નાખેલું છે જેના જીઓગ્રાફિકલ કોઓર્ડિનેટ્સ અહીં શો કરે છે, જેમ કે તેનું લેટિટ્યૂડ 217100 છે અને ડિગ્રી મિનિટ અને સેકન્ડ પ્રમાણે 21 ડિગ્રી પર છે અને મિનિટ 42 છે અને સેકન્ડ 36 છે. તો આપણે બુકની અંદર એ જોઈશું કે આ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ થયું છે. તો અહીં લેટિટ્યૂડની વેલ્યુ આપણે છે 217100, જેને આપણે DMS એટલે કે ડિગ્રી મિનિટ અને સેકન્ડમાં કન્વર્ટ કરશું. તો સૌ પ્રથમ તો આપણે તે વેલ્યુને લખી લેશું લેટિટ્યૂડની, જે આપણે છે 217100. તો તેની અંદર પહેલાં તો આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ, તો જે આપણે પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે 2 1 તેને આપણે ડિગ્રી તરીકે લઈશું એટલે તેને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ. તો ડી ઇઝ ઇક્વલ ટુ 2 1 જે ડિગ્રી છે આપણી. અને ત્યારબાદ જે પોઈન્ટ પછીની જે સંખ્યા છે 7 1 તેને આપણે મિનિટમાં કન્વર્ટ કરશું. તો આપણે 0.71 જે આપણે જે મિનિટ હોય તે 1 કલાકની અંદર આપણે 60 મિનિટ હોય એટલે 0.71 × 60 એટલે કે 0.71 × 60 એટલે કે 42.6 આપણે જવાબ આવ્યો. તો તેની અંદર પોઈન્ટની અંદર જવાબ આવે, પોઈન્ટની અંદર જવાબ ના આવવો જોઈએ. તો અહીંયા આપણે પોઈન્ટની અંદર જવાબ આવે છે, તો આપણે તેને પણ જે પોઈન્ટની જે સંખ્યા છે તેને પણ આપણે 60 એટલે કે 60 મિનિટ વડે ગુણાકાર કરીશું તેનો. તો આપણે કરીએ 0.6 × 60 એટલે કે આપણી 0.6 × 60 એટલે કે 36 આવ્યું. તો આપણે હવે પાછળ તો 0 0 છે એટલે કે આપણે આગળ તો હવે કંઈ કેલ્ક્યુલેશન કરવાનું નથી. તો આપણને અહીં ડી તરીકે ડિગ્રીમાં આપણને 21 ડિગ્રી મળ્યું, પછી આપણી જે મિનિટ છે તે 42 છે અને જે આપણી સેકન્ડ છે તે 36 છે. તો સેકન્ડ આપણે મિનિટ પ્રમાણે આપણે અહીંયા 1 કાપો આવે અને 36 માટે આપણે 2 પોઈન્ટ આવે અહીંયા. તો હવે આપણે સોફ્ટવેરની લ્યુ સાચી છે કે ખોટી. તો જો આપણી જે વેલ્યુ છે એ બરાબર છે 214236 આપણે અહીંયા જોઈ શકો. હવે આપણે લોંગિટ્યુડ જે છે તેની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો લોંગિટ્યુડની અંદર તો 73.00 છે એટલે કે આપણું જે 73 છે તે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો 73 એ ડિગ્રી છે, ડિગ્રીમાં આપણે કન્વર્ટ કર્યું એટલે આપણે ડિગ્રીમાં 73 આવ્યું અને મિનિટ અને સેકન્ડ તો અહીંયા પાછળની સંખ્યા પોઈન્ટ પછીની તો 0 0 છે એટલે કે મિનિટ સેકન્ડ પણ 0 0 જ આવશે, જે અહીંયા આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો હવે આપણે અહીં બીજી વેલ્યુ લઈએ છે, તેમાં લેટિટ્યુડ તરીકે આપણે 14.1900 લઈએ અને લોંગિટ્યુડ તરીકે 62.200 લઈએ. તો હવે આપણે આને DMSમાં કન્વર્ટ કરીએ. તો પહેલાં તો આપણે લેટિટ્યૂડને કન્વર્ટ કરીએ. તો લેટિટ્યૂડ આપણું છે 14.1900. તો તેની અંદર પહેલાં તો આપણે ડિગ્રીમાં જોઈએ, તો આપણે જે પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે તેને આપણે ડિગ્રી તરીકે લઈએ છીએ. તો જે સંખ્યા છે 14 તે ડિગ્રી છે બરાબર. પછી
પોઈન્ટ પછીની જે સંખ્યા છે તેને આપણે મિનિટની અંદર કેલ્ક્યુલેટ કરીએ, તો એમ એટલે કે મિનિટ એટલે આપણે 0.19 ઇન્ટુ 60, એટલે 60 કઈ રીતે આવ્યું, કેમ કે આપણે જે એક કલાકની અંદર આપણે 60 મિનિટ હોય છે એટલે તેને આપણે અહીંયા 60 લઈએ. તો હવે આપણે ગણીએ તો 0.19 ઇન્ટુ 60 એટલે કે 11.4, તો આપણે અહીં પોઈન્ટમાં જવાબ આવ્યો, એટલે આપણે આની જોડે પણ 4 વડે 4 ગુણ્યા 60 પણ કરવું જોઈશે, એટલે કે 0.4 ઇન્ટુ 60 એટલે કે 0.4 ઇન્ટુ 60 એટલે કે આપણો આન્સર આવ્યો 24. એટલે કે આપણે ડિગ્રીમાં ડિગ્રી કેટલી 14 ડિગ્રી, અને પછી ટાઈમ મિનિટ આવી આપણે 11 અને સેકન્ડ 24. તો આપણે આ ડીએમએસ છે આપણું, અને ત્યારબાદ આપણે લોન્ગિટ્યુડ જે છે તેને પણ કન્વર્ટ કરીએ. લોન્ગિટ્યુડ 62.200, તેની અંદર ડિગ્રીમાં તો ડી બરાબર અહીંયા આગળ પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે 62 તે ડિગ્રી, પછી ત્યારબાદ એમ એટલે કે મિનિટ, મિનિટમાં આપણે પોઈન્ટ પાછળની જે સંખ્યા છે 0.2 ઇન્ટુ 60 એટલે કે 2 ઇન્ટુ 60 એટલે કે 12, એટલે કે આપણે ડિગ્રી અહીંયા આપણે મિનિટ આવી ગઈ 12 મિનિટ, અને ત્યારબાદ પાછળની સંખ્યા 00 છે એટલે સેકન્ડ પણ આપણી 0 જ આવશે, એટલે આપણો ટોટલ આન્સર આવ્યો 62.12.00 બરાબર. હવે આપણે આ જે વેલ્યુ છે તેને આપણે આપણે અહીં પીવીસી સોફ્ટવેરની અંદર એન્ટર કરીએ અને જોઈએ કે જવાબ આપણો સાચો છે કે નહીં. તો હવે તમે જોઈ શકો છો કે આપણી જે વેલ્યુ આપણે બુકની અંદર કેલ્ક્યુલેટ કરી તે એકદમ એક્યુરેટ છે, તમે જોઈ શકો છો. તો આપણે જોયું કે લેટિટ્યુડ અને લોન્ગિટ્યુડ ઉપરથી ડીએમએસ એટલે કે ડિગ્રી મિનિટ અને સેકન્ડ કઈ રીતે શોધી શકીએ. તો હવે આગળ આપણે જોઈશું કે ડિગ્રી ડીએમએસ ઉપરથી આપણે કઈ રીતે લોન્ગિટ્યુડ અને લેટિટ્યુડ શોધી શકીએ, જે આગળ મારો ટીમ મેમ્બર સમજાવશે તમને. હેલો એવરીવન, હું આદિત્ય દુસાન. આજે હું તમને મારા ટીમ મેમ્બરે અગાઉ સમજાવ્યું તે પ્રમાણે લેટિટ્યુડ અને લોન્ગિટ્યુડ પરથી ડિગ્રી મિનિટ સેકન્ડ કઈ રીતે શોધવાનું, હવે હું તમને ડિગ્રી મિનિટ સેકન્ડ પરથી લોન્ગિટ્યુડ અને લેટિટ્યુડ શોધતા શીખવાડીશ. હવે આપણે ડિગ્રી મિનિટ સેકન્ડની કિંમત લઈ લીધી છે, તે આપણે બુકમાં ઇક્વેશન પ્રમાણે શોધીએ. તો હવે આપણે ડીએમએસ ટુ લેટિટ્યુડ અને લોન્ગિટ્યુડની કિંમત શોધીએ. તો સૌ પ્રથમ લેટિટ્યુડની કિંમત શોધીશું. તો લેટિટ્યુડની ડીએમએસ કિંમત આપણે લીધેલી, તો ડી 14 લીધેલું, મિનિટ 11 મિનિટ અને સેકન્ડ 24 સેકન્ડ. તો હવે આપણે તેને ઇક્વેશન નાખીને આપણે શોધીએ. તો જે ડિગ્રીની 14 ડિગ્રી છે તે 14 નહીં 14 એમ લખી દેવાનું, પછી જે મિનિટ છે તો એક કલાકની અંદર 60 મિનિટ આવે, તો આપણે 11 મિનિટને 60 વડે ભાગીશું. હવે જે સેકન્ડ છે તો એક કલાકની અંદર 3600 સેકન્ડ આવે, તો 24 સેકન્ડને આપણે 3600 સેકન્ડ વડે ભાગીશું. પહેલા આપણે મિનિટને 11 મિનિટને 60 સેકન્ડ વડે ભાગી લઈએ. તો આ જવાબ જે આવે છે 0.1833 તેને આપણે પોઈન્ટ પછીના 4 ડિજિટ લઈશું. હવે આપણે સેકન્ડને 24 સેકન્ડને 3600 સેકન્ડ વડે ભાગી લઈએ, તો જે આમાં પણ આપણે પોઈન્ટ પછીના 4 ડિજિટ સુધીના નંબર્સ લઈશું. હવે આ જે કિંમત આવે છે આપણે તેનો સરવાળો કરી દઈએ. હવે તમે જોઈ શકો છો કે કિંમત આવી છે 14.1899. તો આમ હવે જે આપણે સોફ્ટવેરમાં જે કિંમત નાખી છે લેટિટ્યુડની, તે જે 14.1900, તે જે સોફ્ટવેર હોય છે તે આ કિંમતને જે પોઈન્ટના જે થોડા આંકડા હોય છે તે પ્રમાણે તેને વધારી દેશે કાં તો ઘટાડી દેશે. તો અહીંયા એ સોફ્ટવેરે 14.19 એ કિંમત લઈ લીધી છે. તો આ આપણો જવાબ સાચો છે, તેની નજીક આવ્યો છે. તો આ આપણું આ લેટિટ્યુડ આપણે ડીએમએસથી લેટિટ્યુડ શોધ્યું.
હવે આપણે જે પ્રમાણે લેટિટ્યુડ શોધ્યું તે પ્રમાણે આપણે લોંગિટ્યુડ શોધવા શોધી લઈએ. તો લોંગિટ્યુડની ડીએમએસ કિંમત છે તો ડી છે 62, મિનિટ છે 12 અને સેકન્ડ છે 0. તો હવે અહીંયા જોઈ શકો છો કે ડિગ્રી 62 છે તો આપણે 62 જ લખી દઈશું. મિનિટ છે તો આપણે ઉપર લેટિટ્યુડમાં કર્યું તે પ્રમાણે અહીંયા 12 મિનિટ છે તો 12/60 અને સેકન્ડ આપી નથી તો સેકન્ડ આપણે કરવાની જરૂર નથી. તો અહીંયા 12/60 તો આપણો આન્સર આવે છે 0.2. સો 62+0.2 કરીશું 62.2 આપણે અહીંયા લોંગિટ્યુડ મળે છે આપણને. સો આ આપણો લોંગિટ્યુડનો ડીએમએસથી લોંગિટ્યુડ આપણે શોધ્યું છે. તો હવે તમે અહીંયા સોફ્ટવેરમાં પણ જોઈ શકો છો કે લોંગિટ્યુડ આપણો 62.2 બતાવે છે અને એ આપણો જવાબ સાચો છે, એટલે સોફ્ટવેર આપણને સાચું બતાવે છે. હવે આપણે આ વિડીયોમાં શીખ્યા કે લેટિટ્યુડ પરથી ડીએમએસ, લેટિટ્યુડ લોંગિટ્યુડ પરથી ડીએમએસ કઈ રીતે શોધવાનું અને ડીએમએસ પરથી લેટિટ્યુડ લોંગિટ્યુડ કઈ રીતે શોધવાનું. થેન્ક યુ.